આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે વડોદરા શહેરના હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાનું એક વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ અદ્ભુત શણગારને નિહાળવા અને દાદાને દર્શન કરવા વહેલી સવારથી જ ભાવિક ભક્તોના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હરણી મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણ માસના દર શનિવારે હનુમાન દાદાનો શણગાર કરવામાં આવે છે, જે ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. સ્થિત ભીડભંજ હનુમાન મારુતિ મંદિર હરણીમાં અતિ પૌરાણિક ઐતિહાસિક મંદિર છે. એની ગાથા સ્કંદ પુરાણની અંદર વિશ્વામિત્ર મહાત્માની અંદર મળી આવે છે કે આ સ્થળી પર પ્રભુ શ્રી રામજીનું આગમન અને ભગવાન શ્રી કૃષ્ણનું પાંડવો સહિત આગમન થયેલું હતું. એ પવિત્ર પાવનભૂમિ તીર્થભૂમિની અંદર વર્ષોથી આ અમારી નવમી પેઢી છે, વર્ષોથી શ્રાવણ માસની અંદર મેળા ભરાય છે અને એમાં ખાસ કરી શ્રાવણના શનિવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે અને પોતાના મનોરથ પૂર્ણ કરવા માટે હનુમાનજીને પ્રાર્થના માટે તેલ સિંદૂર અને આંકડાના હાર ચડાવી અને મનોરથ પૂર્ણ કરી પ્રાર્થના કરતા હોય છે. ખાસ તો ભીડભંજ હનુમાનજી મહારાજ એમ કહેવા હોય છે કે દરેક કષ્ટો ભીડ ભક્તોની ભાડવા અહીં બિરાજમાન છે અને એમાં વિશેષતા એ છે કે એ જે બિરાજમાન છે એ પોતાનું સ્વરૂપ જે મનુષ્ય મુખાકૃતિ કરી અને મનુષ્ય માટે તત્પર છે અને મનુષ્યના દરેક સગડા કામો દૂર કરવા માટે હનુમાનજી મહારાજ હરણી સ્થિતિમાં બેસ્યા છે અને એ જ ભાવ અને લોકોની શ્રદ્ધા અને લોકોનો વિશ્વાસ અતૂટ ભીડભંજ હનુમાન મંદિર તરફ છે અને એ લોકોના અનેકો કામો થયા છે અને અનેકોની શ્રદ્ધાની લહેર મોટી મોટી કતારની અંદર આજે જોવા મળી રહી છે. તો આ સ્થિત ભીડભંજ હનુમાનજી મંદિરની અંદર પ્રભુ શ્રીરામની આજ્ઞા અનુસાર હનુમાનજી મહારાજ બિરાજમાન છે, એ સ્વયં બિરાજમાન છે અને સ્વયં બિરાજમાનની અમુક જ જગ્યાએ મૂર્તિઓ હોય છે. એમાંથી ગુજરાતમાં એક જ સ્થળી એવી છે કે જ્યાં પ્રભુ શ્રી રામજી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સહિત આવ્યા છે અને એમની આજ્ઞા અનુસાર હનુમાનજી મહારાજ મનુષ્ય મુખાકૃતિથી મનુષ્યના દુઃખ દૂર કરવા માટે એ બિરાજમાન છે. આ જ પરંપરાને લઈને લોકો વર્ષોથી શ્રાવણના શનિવારે મેળા સ્વરૂપે દર્શને આવતા હોય છે અને પોતાના દરેક કાર્ય પૂર્ણ કરવાની પ્રાર્થના કરતા હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી હનુમાનજી મહારાજનું પૂજન અને ભગવાન શિવનું પૂજન તો વિશેષ મનાય જ છે, પણ જો આ ધરા પર આ ભૂમિ પર પૂજન થાય અને આ ભૂમિ પર હનુમાનજી મહારાજના દર્શન થાય તો સ્કંદ પુરાણમાં એવું કીધું છે કે જ્યારે ભગવાન શ્રી રામજીએ હનુમાનજી મહારાજને અહીંયા આદેશ આપ્યો હતો ત્યારે હનુમાનજી મહારાજે અહીંયા શંકર સ્વયં કેસરી નંદન એ રૂપમાં અહીંયા બિરાજમાન થયા છે. રામજી આદેશ આપતા કહે છે, જગત પ્રાણ સુતમ તત્ર જાનકી પતિર્ભ્રવિત પરિત્રણાય લોકાનામ તિષ્ઠા ત્રૈકાદશેશ્વર. હે એકાદશેશ્વર રુદ્ર, તમે અહીં લોકોની રક્ષા હેતુ અને લોકોનું પરિત્રાણ કરવા માટે અહીં બિરાજમાન થાઓ, તમે અહીં રક્ષા કરજો. અને હનુમાનજી મહારાજને એવું કહેતા રામજી આદેશ આપ્યો કે સ્નાપય તિલ તૈલેન ગંધર્વાયુ સુતમ પ્રભુમ યમ યમ કામમ સમુદ્દેશ્ય તમ તમ તું લભતે નરહ. જે તમારા પર તેલનું તેલ ચડાવશે અને તેલનો અભિષેક મહારુદ્ર અભિષેક કરશે એની બધી મનોકામના પૂર્ણ થશે. એનાથી વિશેષ આ શ્રાવણ માસ ભગવાન શિવનો માસ કહેવાય. એવી રીતે હનુમાનજી મહારાજ એ એકાદશ સ્વરૂપમાં નહીં, ભગવાન શિવનું અગિયારમાં રુદ્ર સ્વરૂપે નહીં, પણ હનુમાનજી મહારાજ જે ભીડભંજન હનુમાનજી મહારાજ જે છે
એ 11-11 રૌદ્ર સ્વરૂપમાં બેઠા છે. એટલે જો ભીડભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવામાં આવે ને તો માત્ર 11મા રુદ્રના દર્શન નહીં થતા, બલ્કી 11-11 રુદ્રના દર્શન ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી ભીડભંજન મહારાજના અંદર જ થઈ જાય છે. પણ બલ્કી અન્ય મંદિરોમાં શું હોય છે કે વાનર આકૃતિ હોય છે, જે કારણે દર્શન માત્ર જ્યારે લોકો જતા હોય છે તો એકાદશ સ્વરૂપના દર્શન કરે છે, 11મા રુદ્રના દર્શન કરે છે. પણ અહીંયા વિશેષ મહિમા એ છે કે તમે અગર અહીં શ્રાવણ માસમાં આ મંદિરે આવો અને હનુમાનજી મહારાજ હરણી ભીડભંજન મહારાજના દર્શન કરો તો એ 11-11 રુદ્રના દર્શન બરાબર કહેવાય છે.